દેશભરમાં લોકડાઉનની સારી અને ખરાબ અસરો સામે આવી રહી છે, જેમાં વાતાવરણ શુદ્ધ થતા લોકો અને કુદરત પણ ખીલી ઉઠી છે, જ્યારે લોકોની તંદુરસ્તીમાં પણ વધારો થયો હોય લાગી રહ્યું છે. દવાખાના અને હોસ્પિટલ ખાલી દેખાઈ રહ્યા છે. શું છે હકીકત? શું ડોક્ટરે ખોટા મેડિકલ ટેસ્ટ કરાવવાનું બંધ કર્યું? ડોક્ટરે ખોટી સલાહ આપવાનું બંધ કર્યું? સાચી સલાહ આપવાનું બંધ કર્યું? શું છે હકીકત એ જોઈએ. સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ લોકો પોતાના ઘરમાં રહી લોકડાઉનના પગલે દવાખાના અને હોસ્પિટલ પણ ખાલી ખમ દેખાઈ રહ્યા છે. જનરલ પ્રેક્ટિશનરના દવાખાનાઓમાં લોકોની ભીડ જોવા મળતી નથી, જ્યારે એમડી ડોક્ટરની હોસ્પિટલમાં પથારીઓ ખાલી ખમ પડેલ છે, જે જોતા એવું લાગી રહેલ છે કે સામાન્ય ફરિયાદમાં લોકો પણ હવે દવાખાને જવાનું ટાળી રહેલ છે. જ્યારે લોકો આ બાબતે પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કરીને પૂછપરછ કરે છે, ત્યારે ડોક્ટર પણ જરૂર વગર દવા લેવા નહીં ના કહે છે અને ઘરગથ્થુ ઈલાજ માટે કહે છે, જે જોતા ડોક્ટરો પણ બિનજરૂરી રીતે લેબોરેટરી ટેસ્ટ નથી થઈ રહ્યા અને બિનજરૂરી દવા પણ નથી આપી રહ્યા. સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં જે દર 15 દિવસે ચેકિંગ થતા હતા તે 2 મહિના બાદ કરશે તેવું થઈ રહેલ છે, જેથી દવાખાનાઓમાં ભીડ નહીં હોવાનું એક કારણ જોઈ શકાય છે. સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા પછી ફેક્ટરી, રેસ્ટોરન્ટ્સ, હોટલ બધું બંધ, જેને લઈને પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. સાથે લોકોને ઘરે જ રહેવાનું થઈ રહ્યું છે અને બહારનું ખાવાનું, ફાસ્ટફૂડ વગેરે બંધ થયું છે, જેને લઈને લોકોની તંદુરસ્તી પણ સારી થઈ રહી છે. જેની સીધી અસર જોઈએ તો સરકારી હોસ્પિટલના ઓપીડી ઉપર પણ જોવા મળે છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં રોજ 700 દર્દી આવતા હતા, તે આંકડો હાલ એકદમ ઘટીને 200ની આસપાસ આવી ગયો છે, જે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી રહી છે તે ચોક્કસ છે. લોકડાઉનના પગલે જાણે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી હોય તે ચોક્કસ છે અને ડોક્ટરો પણ દર્દીઓની સાચી સલાહ આપવાનું શરૂ કર્યું હોય તે ચોક્કસ છે. જો ડોક્ટરો માનવતાવાદી બનીને સાચી સલાહ આપે તો ચોક્કસથી લોકોની તંદુરસ્તી વધે અને ખોટી દવાઓ અને લેબોરેટરી ચેકિંગની જરૂરત ના રહે. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર.